ગણેશજીની પીઓપીની મૂર્તિની જગ્યાએ ગણેશ ભક્તોમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ પ્રતિમાઓનું સ્થાપનનું ચલણ વધી રહ્યું છે. પરિણામે લોકો આજકાલ નાળિયેરના રેસા માટી વગેરેમાંથી ગણેશજીની ઇકો ફ્રેન્ડલીની મૂર્તિઓ બનાવી રહ્યા છે અને ક્રેઝ પણ વધ્યો છે તેવું આપે સાંભળ્યું હશે. પરંતુ આપે ક્યારેય ચોકલેટના ગણપતિ વિશે સાંભળ્યું છે? હા તો સાંભળો, ના સાંભળ્યું હોય તો. ભુજના ક્ષત્રિય સમાજના હરસિદ્ધિબા રાણાએ એક દિવસની અંદર 2.5 કિલો ડાર્ક ચોકલેટ અને 500 mm કોરો લાઇટ સર્પનો ઉપયોગ કરી 1 ફૂટની ગણેશજીની મૂર્તિ બનાવવામાં આવી છે તેમના દ્વારા. હરસિદ્ધિબા રાણાએ જણાવ્યું હતું કે આ ડાર્ક ચોકલેટમાંથી ગણેશજીની મૂર્તિ બનાવતા તેમને 1 દિવસનો સમય લાગ્યો છે અને મૂર્તિ બનાવતી વખતે તેમણે ગેલ્વેઝનો ઉપયોગ કર્યો હતો. અને જે સમયે તમે આ મૂર્તિ નથી બનાવતા ત્યારે તેને પ્લાસ્ટિકથી વર્ક કરવું પડે છે. જ્યારે પાછા બનાવો છો ત્યારે ફરી પ્લાસ્ટિકનું વર્ક કાઢવું પડે છે. ચોકલેટમાંથી ગણપતિની મૂર્તિ બનાવતા વખતે પૂરતી ધ્યાન સ્વચ્છતાનું રાખવામાં આવે છે. ચોકલેટમાંથી ગણેશજીની જે મૂર્તિ બનાવવામાં આવી છે તે જો પૂરતી સ્વચ્છતા રાખવામાં આવે તો 7 થી 10 દિવસ સુધી રહી શકે છે. અને આ ઇકો ફ્રેન્ડલી ગણપતિજીની મૂર્તિ હોવાથી આ મૂર્તિનું દૂધમાં વિસર્જન કરવામાં આવે છે અને તેનું મિલ્કશેક બની જતા નાના બાળકોને પ્રસાદ રૂપે પણ આપવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે હરસિદ્ધિબા રાણાએ અગાઉ પણ ચોકલેટમાંથી અવનવી પ્રતિકૃતિઓ બનાવી છે અને 47 દેશના 2400 પ્રતિસ્પર્ધીઓ વચ્ચે પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. હરસિદ્ધિબાએ પોતાની 5 વર્ષીય દીકરીની આબેહૂબ પ્રતિકૃતિ તૈયાર કરીને ચોકલેટ આર્ટિસ્ટોને પણ આશ્ચર્યમાં મૂક્યા હતા. હરસિદ્ધિબા જયદીપસિંહ રાણાએ પછી ફક્ત 7 દિવસમાં જ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ચોકલેટની મદદથી ખૂબ જ સુંદર સ્ટેચ્યુ તૈયાર કર્યું હતું, જે આકર્ષણનું કેન્દ્ર પણ બન્યું હતું. પરંતુ હાલમાં ચાલી રહ્યો છે મહોત્સવ, ત્યારે ગણપતિ બાપાની વાત કરવામાં આવે તો ગણપતિ બાપાની 1 ફૂટની મૂર્તિ બનાવવામાં આવી છે અને તે પણ ચોકલેટી મૂર્તિ, જેને લઈને ચર્ચામાં રહ્યા છે હરસિદ્ધિબા રાણા. મારું નામ હર્ષદીબા જયદીપસિંહ રાણા છે. હું આર્ટિસ્ટ છું, ચોકલેટ આર્ટિસ્ટ પણ છું અને બીજા બધા આર્ટ પણ બનાવું છું. જી બેન, વાત કરીએ તો આપે જે ગણેશ ચતુર્થીના દિવસે જે ગણપતિનો સ્ટેચ્યુ બનાવ્યો છે, કેટલો સમય લાગ્યો છે, શું શું ઇન્ગ્રીડિયન્ટ્સ યુઝ કર્યા છે? સમય લાગ્યો છે 1 દિવસનો અને એમાં ઇન્ગ્રીડિયન્ટ્સ છે 2.5 કિલો ડાર્ક ચોકલેટ, કારોલાઇટ સિરપ 500 ml અને એનાથી મેં ડબ તૈયાર કર્યો અને હેન્ડમેડ છે, ફૂલી હાઇજીન છે ફૂલી, અને એમાં કલર પણ ફૂડ કલર છે. વાત કરીએ તો જે ચોકલેટના ગણેશજી છે એની શું વિશેષતા છે? ચોકલેટના ગણેશની વિશેષતા એ છે કે ફૂલી ઇકો ફ્રેન્ડલી છે. આઈ થિંક એને ઇકો ફ્રેન્ડલીથી બેટર કહી શકો તમે, કેમ કે તે તમે ઇમર્સ કરીને, મિલ્કમાં ઇમર્સ કરીને તમે નાના બાળકોમાં તમે ડિસ્ટ્રીબ્યુટ કરી શકો છો અને એના દ્વારા બાળકો પણ ખુશ થઈ જાય છે અને એમને પ્રસાદ પણ મળી જાય છે ભગવાનનું, અને સાક્ષાત ભગવાન જ ઓફકોર્સ એમને અંદર જ પ્રવેશ કરી જાય એમ કહી શકીએ છીએ. એટલે ઓવર ઇકો ફ્રેન્ડલી કહેવું બેટર રહેશે એ બાબતને. કેટલો સમય લાગ્યો છે બનાવતા અને કેટલા દિવસ સુધી રહી શકે છે? સમય 1 દિવસનો લાગ્યો છે મને અને તે રહી શકે છે 7 દિવસ 10 દિવસ સુધી પણ તમે રાખી શકો છો. પણ તમારે ફૂલી હાઇજીન રહેવું પડે છે એના માટે. ફૂલી રેપ કરીને તમારે જ્યારે પૂજા કરવી હોય ત્યારે પૂજા કરીને એને ક્લીન ફિલ્મ કરીને એનું આવે છે રેપ કરવા માટે, તે રેપ કરીને તમે એના માટે હાઇજીન પણ રહી શકો છો, રાખી નહીં પણ રાખી શકો છો. ફેમિલી સપોર્ટની વાત કરીએ તો કઈ રીતે તમને ફેમિલી સપોર્ટ મળી રહ્યો છે? ફેમિલી સપોર્ટમાં મારા હસબન્ડ, મારા સાસુ ફૂલ સપોર્ટ મને કરે છે અને આ બાબતમાં મને આગળ લાવવા માગે છે કે જો ટેલેન્ટ છે તો ઓફકોર્સ મારે લાવવું જોઈએ આ બાબતમાં. અને હું હવે એ બાબતમાં વધારે ફોકસ પણ કરવા માગું છું કે હા, ઓફકોર્સ જો ફેમિલી સપોર્ટ મળે છે તો શું કરવા ન કરવું જોઈએ. એટલે મારે તો આગળ વધવાનો જ વિચાર છે આ બાબત.